सिंगतेलू सत्य नाम मात्र नु सिंगतेल सिंगतेल के पछी जी हाँ अब जे हमेशा खावा ना उपयोग में लो छो ते सिंगतेल शु खरेखर सिंगतेल छे के पछी सिंगतेल ना नामे मात्र आप डुप्लीकेट सिंगतेल खाओ छो। आ प्रश्न थोड़ो अजूक तो लागशे परंतु हकीकत एवी ज कंईक सामे आवी छे। राजकोट नजीक ना गोंडल गाम मां सिंगतेल नी अनेक ऑयल मिलो आवेली छे अने आज ऑयल मिलो मां एक ऑयल मिल छे आवकार ऑयल मिल। आ ऑयल मिल मां भेड़सेड़ थती होवानी बातमी फूड एंड ड्रग विभाग ने मळी हती अने आज हकीकत ने आधारे फूड एंड ड्रग विभागे गोंडल नी आवकार मिल मां जारे दरोडा पाड्या त्यारे सामे आव्युं सिंगतेल नु सत्य। ગોંડલના ઉદ્યોગનગરમાં આવેલી આવકાર ઓઇલ મિલમાં જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ત્રાટક્યું ત્યારે ઓઇલ મિલમાં ઓઇલ મિલનો માલિક દિનેશ કાકડિયા તો હાજર જ નહોતો પરંતુ તેનો મેનેજર હાજર હતો અને ઓઇલ મિલમાં કેવી રીતે ભેળસેળ કરાતી હતી તે વાત પોપટની જેમ ઓઇલ મિલનો મેનેજર બોલવા લાગ્યો। સિંગલ કઈ રીતે આપણે બનાવીએ છીએ? એ 3 કિલો સિંગલ ને 12 કિલો સોયાબીન સાંભળીને કદાચ આપ ચોંકી ગયા હશો કે સિંગતેલ ના એક 15 કિલો ના ડબ્બા માં માત્ર સિંગતેલ તો 3 જ કિલો હોય છે બાકી 12 કિલો સોયાબીન હોય છે અને તેમાં ભેળવવામાં આવે છે સિંગતેલનું એસેન્સ। સિંગતેલનું એસેન્સ આ સાંભળીને પણ નવાઈ લાગશે પરંતુ આજ હકીકત છે। આ ઓઇલ મિલમાં સિંગતેલના નામે સોયાબીનનું તેલ જ ભરાય છે અને તેમાં ભેળસેળ કરાય છે સિંગતેલના એસેન્સની। આ ઓઇલ મિલમાં એક કેરબો એવો પણ મળી આવ્યો છે જે ખાસ મલેશિયાથી મંગાવવામાં આવે છે અને આ જ કેરબામાં હોય છે સિંગતેલનું એસેન્સ। અમને અહીંયા ગાડી મળ્યું છે કે એ લોકો મોટા ભાગનું સોયા તેલ થોડુંક સિંગતેલ અને બાકી ફ્લેવર ઉમેરી અને શુદ્ધ સિંગતેલના નામે જુદી જુદી બ્રાન્ડથી આ લોકો સુરતના માર્કેટમાં વેચે છે એટલે અત્યારે હાલ અમે 8,500 લીટર જેટલું સિંગતેલ જપ્ત સિંગતેલ નહીં પણ જે કોઈ તેલ હોય એ જપ્ત કરીએ છીએ અને 3 સેમ્પલ લઈએ છીએ અને એમાં અમને ફ્લેવર પણ મળી ચૂકેલી છે એટલે એડલ્ટ્રન તરીકે ફ્લેવરનું પણ સેમ્પલ લઈએ છીએ। ગોંડલની આવકાર ઓઇલ મિલમાં સિંગતેલની બહાર આવેલી આ હકીકત માત્ર આટલી જ નથી, આ ઓઇલ મિલમાં દરોડા પાડતા તંત્રને જુદી જુદી બ્રાન્ડના 12-13 પ્રકારના સ્ટીકર્સ અને આ સ્ટીકર્સની આડમાં નકલી સિંગતેલ સુરતની જુદી જુદી પેઢીમાં મોકલી દેવામાં આવતું હતું અને આ વાતના લેખિત પુરાવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને હાથ લાગતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગોંડલ ઉપરાંત સુરતમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરી છે। આ જે એસેન્સ ખરું ને મલેશિયાથી ઇમ્પોર્ટ કરેલું છે અને આ એસેન્સ